નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિતની અંદર આપણો પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ એમાં આપણે કાલે જોયા યાદ રાખવાનો મુદ્દો વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર અને અંદરના ખૂણાઓના માપ શોધવા માટેનું સૂત્ર આપણે શીખી ગયા છીએ. ત્યાર પછી સ્વાધ્યાયકરણ પદ્ધતિની અંદર પણ આપણે બહુકોણ, સરળ વક્ર અને અંતર્મુખ બહુકોણ, બહિર્મુખ બહુકોણ એનો પણ અભ્યાસ કર્યો. ત્યાર પછી આજે આપણે આગળ સ્વાધ્યાયકરણ પદ્ધતિની અંદર દાખલા નંબર 2 છે એ અને દાખલા નંબર 3 એની ગણતરી કરશું અને સમજ મેળવશું. તો અહીંયા આપણે દાખલા નંબર 2 ની અંદર એવું કીધું છે કે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. કાલે મેં તમને સૂત્ર લખાવ્યું, ફરીવારી પર યાદ કરાવી દઉં છું કે એનું સૂત્ર છે વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું. તો કે n કૌંસમાં n માઇનસ 1 છે તો 2 માઇનસ n, જ્યાં n બાજુઓની સંખ્યા. તો આપણે પહેલું અહીં આપેલું છે કે બહિર્મુખ ચતુષ્કોણ. તો બહિર્મુખ ચતુષ્કોણની બાજુઓની સંખ્યા આપણે ખબર હોવી જોઈએ. ચતુષ્કોણ એટલે કે ચાર બાજુ હોય એને ચતુષ્કોણ કહેવાય, પાંચ બાજુ હોય એને પંચકોણ, છ બાજુ હોય એને ષષ્ઠકોણ, સાત બાજુ હોય એને સપ્તકોણ. તારે તૈયાર રાખજો, લેવાનો નહીં આવે. તો અહીંયા આપણે લખીએ કે બહિર્મુખ ચતુષ્કોણને ચાર બાજુઓ હોય, ચાર બાજુઓ હોય. તો હવે ચાર બાજુ એટલે n બરાબર શું થશે? 4. તેથી n બરાબર શું આવશે? 4. આ સૂત્રમાં મૂકીએ કે વિકર્ણોની સંખ્યા બરાબર, ચાલો આ સૂત્ર મૂકીએ, n કૌંસમાં n માઇનસ 1 છેદમાં 2 માઇનસ n. ચાલો કિંમત મૂકીએ, n એટલે કેટલા? 4 કૌંસમાં 4 માઇનસ 1 કૌંસમાં 2 માઇનસ 4. જે આવું હોય ત્યારે ખાસ શોધવાનું છે કે આ જે છે ને પેલા કૌંસનું સાદુ કાપવાનું, એટલે પેલા આપણે આનું કાપવાનું સાદુ કાપશું તો શું થશે? તો કે 4 કૌંસમાં 3 છેદમાં 2 માઇનસ 4 આવું થશે. ઓકે, હા ચલો. ત્યાર પછી તમે 4 તરી 12 છેદમાં 2 માઇનસ 4. ઓકે ચલો, 12 ભાગ્યા 2 એટલે 6 માઇનસ 4. જવાબ શું આવશે? 2. અને 6 માં 4 એટલે જવાબ શું આવે? 2. તો એ જવાબ થઈ ગયો કે વિકર્ણોની સંખ્યા કેટલી હશે? 2. શેના માટે? બહિર્મુખ ચતુષ્કોણ. ચલો ત્યાર પછી નિયમિત ષટ્કોણ. નિયમિત ષટ્કોણ બાજુ કેટલી હોય? તો કે 6 બાજુ હોય. નિયમિત ષટ્કોણને 6 બાજુ હોય તેથી n બરાબર 6 થશે. ચલો સૂત્રમાં મૂકીએ, n કૌંસમાં n માઇનસ 1 છેદમાં 2 માઇનસ n. ચલો કિંમત મૂકીએ, n એટલે કેટલા થશે? 6 થશે. 6 કૌંસમાં 6 માઇનસ 1 છેદમાં 2 માઇનસ 6. ચલો 6 કૌંસમાં આવશે 5 છેદમાં 2 માઇનસ 6. તો અહીં છે સીધા ઉડાડી દઉં છું, 3 2 6, 3 ગુણ્યા 5 એટલે 15, નામ લખાશે 15 માઇનસ 6. તો 15 માઇનસ 6 એટલે જવાબ શું આવશે? 9. શું આવશે? 9. એટલે 15 માઇનસ 6 એટલે જવાબ આવશે 9. તો અહીંયા ષટ્કોણ હશે એના વિકર્ણોની સંખ્યા કેટલી થશે? 9 થશે. ત્યાર પછી ત્રિકોણ સી, ત્રિકોણમાં ત્રિકોણને 3 બાજુ કેટલી હોય? 3 બાજુ હોય તેથી n બરાબર 3. તો સૂત્રમાં મૂકીએ, n કૌંસમાં n માઇનસ 1 છેદમાં 2 માઇનસ n. તો n ની કિંમત તમે 3 કૌંસમાં 3 માઇનસ 1 છેદમાં 2 માઇનસ 3, n ની કિંમત જે છે n ની જગ્યાએ 3 આવશે, બીજું કઈ કરવાનું નથી. ઓકે, તો ચલો 3 3 માંથી 1 જાય, 2 છેદમાં 2 માઇનસ 3. ચલો 2 2 ઉડી જશે. ઓકે, તો
કૌંસ માં 3 માઈનસ 3 3 માઈનસ 3 એટલે 0 0 એટલે એનો અર્થ એવો થાય કે ત્રિકોણ માં કોઈ વિકર્ણ હોતો નથી તો આપણે અહીંયા લખશું આ 0 લખી આપણે ત્રિકોણ ની અંદર કોઈ વિકર્ણ હોતો નથી તો અહીંયા આપણે દાખલા નંબર 2 લેવો ત્યાર પછી દાખલા નંબર 3 બહિર્મુખ ચતુષ્ફળક ના માપ નો સરવાળો કેટલો છે ત્યારે આપણે પ્રશ્ન છે કે બહિર્મુખ ચતુષ્ફળક તો આપણે કાલે શીખ્યા હતા કે ચતુષ્કોણ ના બધા જ ખૂણા ના માપ નો સરવાળો કેટલો થાય 360 તો પછી બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય બંને નો સરવાળો ચતુષ્કોણ નો સરવાળો કેટલો આવશે 360 જ મળશે તો અહીંયા આપણે લખશું કે બહિર્મુખ ચતુષ્કોણ ના બહિર્મુખ ચતુષ્કોણ ના Yeah, exactly.
કરી લો. ત્યાર પછી આપણે નેક્સ્ટ યુનિટ ની અંદર આપણે સ્વાધ્યાય 3.1 નો દાખલો નંબર 5 છે અને પછી આગળના જે દાખલાઓ છે એની ગણતરી કરશું અને સમજ મેળવશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, થેન્ક યુ, આભાર.